أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. السلام عليكم ورحمة الله وبركاته. আজ বিজয় দিবস છે, જે ક્વિઝ માહે રમદાન નો પ્રોગ્રામ તમારી સામે પીરસવામાં આવી રહ્યો છે. જરૂર આપ તૈયાર થઈ રહ્યા છો અને વધુ ટાઈમ ન લેતા તરત જ સવાલ જવાબના પ્રોગ્રામની અંદર હું દાખલ થઈ જાઉં છું. આજ પણ ગઈકાલની જેમ તમારી સામે પાંચ સવાલો રજૂ થશે, જવાબો આપવામાં આવશે. એમાંથી એક જવાબ તમને ચૂંટવાનો જે સાચો, બરાબર અને સહી હશે. પહેલો સવાલ એ થઈ રહ્યો છે કે ઇમામે જમાના હઝરત હુજ્જત અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ, કે જેમને અલ્લાહ જલ્દી જલ્દી ઝહૂર ફરમાવે, એ ઇમામે જમાના જ્યારે ઝહૂર ફરમાવશે, ખાને કાબાના અડીને ઊભા રહેશે અને કુરાન શરીફની એક આયત પઢવામાં આવશે, એ કઈ આયત છે? તમારી સામે ત્રણ જવાબ મૂકવામાં આવ્યા છે. એક છે આયત એ તદહીર, જે સૂરાનો નંબર છે 33 અને આયતનો નંબર પણ 33 છે, તે પઢવામાં આવશે. અથવા તો આયત એ ગદીર પઢવામાં આવશે, કે જે પાંચમો સૂરો છે, સૂરે માયદા, અને એની 67 નંબરની આયત હશે. અથવા તો આ બે જવાબ બરાબર નથી. અને ત્રીજો જવાબ એ છે કે સૂરે અલ હુદમાં 86 નંબરની આયત છે, તેની તિલાવત કરવામાં આવશે. આ ત્રણમાંથી કયો જવાબ સાચો છે, વિચાર કરીને તમે જવાબ આપશો. بسم الله الرحمن الرحيم. بقية الله خير لكم إن كنتم مؤمنين وما أنا عليكم بحفيظ. قرآن الشريف نو أجيار ما نمبر نو سورو چه سورة الحود جيني 86 نمبر چه جي آيات ني مي تماري سامي تلاوت کرواني عزت پرابت کري چه. آ آيات ની તિલાવત કરવામાં આવશે જ્યારે ઇમામે જમાના અલૈહિસ સલામ અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ ઝહૂર ફરમાવશે. બીજો સવાલ થઈ રહ્યો છે કે કુરાને શરીફની અંદરમાં ઘણી આયતો લાંબી છે, ઘણી ટૂંકી છે, ઘણી બહુ જ ટૂંકી છે, ઘણી વધુ લાંબી છે. આખા કુરાને શરીફની અંદરમાં જેટલી આયતો છે તેમાંથી એક આયત એવી છે તે સૌ કરતાં વધુ લાંબી છે. બધી આયતોમાં આ એક આયત વધુ લાંબી છે અને તે કઈ આયત છે? આયત નંબર 13 સૂરે અલ અહઝાબની છે, આયત 282 સૂરે અલ બકરાની છે, આયત 48 સૂરે અલ કસસની છે. આ ત્રણમાંથી કયો જવાબ સાચો છે જોઈને બતાવશો. સવાલનો જવાબ તમારી સામે મૂકવામાં આવ્યો છે, તાબલોમાં આફિશે છે, તમે જોઈ રહ્યા છો, વાંચી રહ્યા છો. સૂરે અલ બકરા કુરાન શરીફનો બીજા નંબરનો સૂરો છે. કુરાનના 114 સૂરાઓમાંથી સૌથી વધુ લાંબો સૂરો સૂરે અલ બકરા છે, જેની અંદર 286 આયતો સમાયેલી છે. અને સૂરો ખત્મ થાય એ પહેલાં આયત નંબર 282 કે જે સામે તમે જોઈ રહ્યા છો તે સૌથી લાંબી આયત છે, સૌથી લાંબી આયત સૌથી લાંબા સૂરાની અંદર. હવે આપણે ત્રીજા સવાલની અંદર દાખલ થઈએ છીએ. સવાલ તમારી સામે મોજૂદ છે, લીલા અક્ષરની અંદર પેશ થયો છે, જે તમે વાંચી રહ્યા છો કે 6 નબીઓ, 6 અંબિયાઓ, રસૂલો સાથે મળીને એક સાથે કુરાને શરીફની એક આયતની અંદર તેમના નામ સમાયેલા છે. આયત ફક્ત એક જ છે અને એની અંદર સાથે મળીને 6 નબીઓ, 6 અંબિયાઓ, પૈગંબરો, રસૂલોના નામ
સાથે મળે છે. કુરાને શરીફના ક્યાં સૂરાની અંદર આ આયત છે તે તમે બતાવશો? પહેલો જવાબ છે કે આયત નંબર 84 સૂરે આલી ઇમરાન. બીજો જવાબ છે આયત નંબર 114 સૂરે વસ્સફત. અને ત્રીજો જવાબ છે આયત નંબર 1 પહેલી આયત સૂરે અન્નુ, જે કુરાન શરીફનો 72મો સૂરો છે, વસ્સફાત 37મો સૂરો છે અને આલે ઇમરાન 3જો સૂરો છે. કયો જવાબ સાચો છે એ તમે બતાવશો. જવાબ તમારી સામે તાબલોમાં આફિશે છે, તમે જોઈ રહ્યા છો, દૂર જઈને ગોતવાનું નથી. ત્રીજા નંબરના સૂરાની અંદર આયત નંબર 84માં 6 અંબિયાઓના નામ સાથે મળે છે. હઝરત ઇબ્રાહીમ, હઝરત ઇસ્માઈલ, હઝરત ઇસહાક, હઝરત યાકૂબ, હઝરત મૂસા, હઝરત ઈસા. આ 6 અંબિયાઓ તેમના 6 નામ એક જ આયતમાં સાથે સમાયેલા છે. ચોથો સવાલ બિલકુલ સહેલો છે, જે તમે વાંચીને તરત જવાબ આપી દેશો કે કુરાને શરીફનો કયો એવો સૂરો છે કે જે આપણે પડીએ તો વારંવાર એક આયત આવ્યા જ રાખે છે. એક બે આયત તમે પડો અને ફરી એ આયત આવે, પાછી બે ત્રણ આયત પડો તો પાછી એ આયત આવે, એક ને એક જ આયત 31 વખત ફરી ફરીને આવે છે અને સૂરો ખત્મ થાય છે. સૂરે અલ યાસીન છે, સૂરે અન નૂહ છે, યા તો સૂરે અર રહમાન છે. મને ખાતરી છે કે મારો સવાલ પૂરો થાય એ પહેલા મદ્રેસાના બચ્ચાઓ જરૂર જવાબ આપી દીધો હશે. જે જવાબ તમે સામે વાંચી રહ્યા છો, સૂરે અર રહમાન, જે કુરાન શરીફનો 55 નંબરનો સૂરો છે. બિસ્મિલ્લાહ રહમાન રહીમ, ફબી અયાલાઈ રબ્બીકુમા તુકઝ્ઝિબાન. આ આયત વારંવાર આવે છે, 31 વખત ફરી ફરીને પાછી એક સૂરાની અંદરમાં પડવામાં આવે છે. હવે આપણે પાંચમા અને આખરી સવાલમાં પ્રવેશ કરીએ છીએ અને તે પછી આપણો પ્રોગ્રામ ખત્મ થશે. ચોથા નંબરના સવાલ કરતાં આ સવાલ થોડો મુશ્કેલ છે કે કુરાને શરીફની અંદરમાં અલ્લાહના નામ ઘણી વખત આવ્યા છે, દરેક સૂરામાં અલ્લાહનું નામ આવે છે, પણ આ એક એવો સૂરો છે કે જેની દરેક આયતમાં અલ્લાહનું નામ આવે છે. આ સૂરાની અંદર ફક્ત 22 આયતો છે, પણ 22 આયતોની અંદર દરેક આયતમાં, કોઈ આયતમાં તો 3થી 4 વખત અલ્લાહનું નામ આવ્યું છે, પણ એક વખત જરૂર દરેક આયતમાં તેનું નામ આવ્યું છે જેવું બીજા સૂરામાં મળતું નથી. તો કુરાન શરીફનો કયો સૂરો છે? સૂરે અર રહમાન છે, સૂરે અલ મુરસલાત છે, યા સૂરે અલ મુજાદિલા છે? ત્રણમાંથી કયો જવાબ સાચો છે? સૂરે મુજાદિલા, કે જે કુરાન શરીફનો 58 નંબરનો 57 નંબરનો સૂરો છે, તેની 22-22 આયતોની અંદરમાં અલ્લાહનું નામ ઓછામાં ઓછું એક વખત અથવા તો એનાથી વધુ 2-3-4 વખત પણ આયતની અંદરમાં આવ્યું છે, રેપેતે થયો છે, જે વાત બીજા સૂરાઓની અંદર મળતી નથી. બસ મારા માવિત્રો, ભાઈઓ, બહેનો અને પ્યારા બચ્ચાઓ, આજનો આપણો આ બીજો પ્રોગ્રામ અહીં સમાપ્ત થાય છે. કાલે જિંદગી રહી અને તમારી દુઆ હશે તો ઇન્શાઅલ્લાહ ફરી આપણે મળશું. ત્યાં સુધી હું તમને અલ્લાહ હાફિઝ કહું છું. વાલેકુમ સલામ વ રહમતુલ્લાહી વ બરકાતુહ.